માધ્યમથી લાઈવ પ્રોગ્રામો જોવાની વિશેષ સુવિધા આપ ઇન્ટરનેટના માધ્યમથી આપના મોબાઈલ ટેબ્લેટ કોમ્પ્યુટર તથા ટીવી પર નિહાળો કચ્છમાં સામાજિક ધાર્મિક મહોત્સવોનું જીવંત પ્રસારણ પ્રસારણ નિહાળવા ક્લિક કરો www.rajgorlive.com ધાર્મિક તથા સામાજિક ઉજવણીના જીવંત પ્રસારણ માટે સંપર્ક કરો રાજગોર લાઈવ પ્રસિદ્ધ રાજગોર મોબાઈલ નંબર 9537469476 ટેલિફોન નંબર 02832240312242312 દર્શક મિત્રો નમસ્કાર, હું ખુશ્બુ સરવૈયા, કચ્છ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. આજે વાત કરીશું નોટબંધીના 6 દિવસ પછી શું છે કચ્છમાં પરિસ્થિતિ, જોઈશું ગરમાયેલા રાજકીય માહોલ પછી છેક 6 દિવસે લોકોની મુશ્કેલી હળવી કરવા કેન્દ્ર સરકાર સક્રિય બની. પણ સમાચારોની શરૂઆત કરીએ નોટબંધીના પગલે રિઝર્વ બેંક દ્વારા સરકારી બેંકો ઉપર લગાવાયેલ નાણાકીય પ્રતિબંધની ચર્ચાથી. નોટબંધી પછી નાણાકીય લેતી દેતીના મુદ્દે સરકારી બેંકો ચર્ચામાં આવી છે. તેમાં રાજ્યની રિઝર્વ બેંકે જાહેર કરેલા આદેશ પછી સહકારી બેંકો જૂની નોટોના બદલે નવી નોટો બદલી આપશે કે નહીં, તેમજ જૂની નોટોમાં ભરણું સ્વીકારશે કે નહીં તે અંગે ભારે અવઢવ છે. જો કે રિઝર્વ બેંકે કરેલા આદેશને સમર્થન આપતા કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક KDCC વતી ચેરમેન દેવરાજ ગઢવી કહે છે કે અમારી રજૂઆત પછી રિઝર્વ બેંકે મૌખિક રીતે આદેશ પરત કરી લેવા સંમતિ આપી છે અને KDCC બેંકે પારદર્શક કામગીરી સાથે લોકોને મદદ કરી છે. ભારત સરકારનો જે નોટિફિકેશન છે એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે સહકારી બેંકો પણ આની લેવડ દેવડ કરી શકશે અને તાબડતોબ રાજ્ય સરકારને પણ જાણ કરી રાજ્ય સરકારના સહકાર સચિવ, સહકાર કમિશનર, રાજ્ય સહકારી બેંક અને બેંકના જિલ્લા બેંકોના અમે ચેરમેનો રિઝર્વ બેંક સાથે ગઈકાલે જ રૂબરૂ મિટિંગ કરી. ક્યાંક ને ક્યાંક મિસ અન્ડરસ્ટેન્ડિંગના કારણે આ વસ્તુ ઉદ્ભવી છે એવું લાગે છે. એ લોકોએ ત્યારે જ મિટિંગમાં સહમત થયા કે તમારી બેંકોને આ કામકાજ ચાલુ રાખવું જોઈએ એવું અમારું પણ માનવું છે. ત્યારે અમે ત્યારે જ એમને કીધું કે ભાઈ તમે અમને લેખિત ના પાડી છે ત્યારે અમે તો હવે એ કામ બંધ કરી દીધું છે અત્યારથી, હવે તમે ફરીથી અમને લેખિત મંજૂરી આપો ત્યારે જ આ કામ શરૂ થાય. લગભગ આજે અથવા કાલે એની લેખિત મંજૂરી પણ રિઝર્વ બેંક દ્વારા પ્રક્રિયામાં છે આવી જશે. ખાસ કરીને આપણા જિલ્લાની વાત કરીએ ત્યારે અમારા ડિસ્ટ્રિક્ટ બેંકના સૌ થાપણદારો, સભાસદો ને મારી આપના માધ્યમથી એટલી જ વિનંતી છે કે ક્યાંક ને ક્યાંક ગેરસમજણના કારણે આ વસ્તુ ઉત્પન્ન થઈ છે ત્યારે એકાદ બે દિવસમાં જ આનો નિવેડો આવી જશે. કોઈએ ગભરાવાની પણ જરૂર નથી. સાથે સાથે ક્યાંક પણ જરૂર પડશે લડત નહીં તો તમામે તમામ મધ્યસ્થ સહકારી બેંકો રિઝર્વ બેંક સાથે લડત કરીને પણ આનું પરિણામ લઈ આવશે એવી હું સૌ અમારા બેંકના ગ્રાહકોને, થાપણદારોને, ખાતેદારોને ખાતરી આપું છું. રહી વાત બેન્કિંગના કામકાજની તો આજના દિવસે પણ રૂટીન કામકાજ જે બેંકનું છે એ અમારું ચાલુ છે. જે કરન્સી અત્યારે બજારમાં ચલણમાં છે એનો સ્વીકારીએ છીએ. ઓનલાઈન બેન્કિંગની જ્યાં સુધી વાત છે ત્યાંથી ત્યાં સુધી ચેક સ્વીકારીએ છીએ. RTGS પણ થાય છે. ઓનલાઈન બેન્કિંગની કામકાજની પ્રવૃત્તિ પણ ચાલુ છે એટલે ક્યાં કોઈ ગેરસમજ ન ફેલાય એટલી જ મારી કચ્છના સૌ અમારી બેંકના ગ્રાહકોને વિનંતી છે. અત્યાર સુધીની વાત કરીએ તો આ બેંકની 18 શાખાઓ દ્વારા 20 કરોડ જેવી રકમ જૂની કરન્સીની અમે પરત મેળવી છે અને એ પરત મેળવેલી રકમ સંપૂર્ણ RBIની ગાઈડલાઇન પ્રમાણે અમે પરત લીધી છે. કોઈકે પોતાના બેંકના ખાતામાં જમા કરાવી છે, ક્યાંક જે ટ્રાન્સફરની વિધિ હતી 4000 રૂપિયાની એ બહુ જોજ એ યોજના અમે તો લાગુ પાડી હતી. કારણ કે વાત કરીએ કરન્સીની તો જે કરન્સી અત્યારે ચાલુ છે એ બહુ ઓછી અમને આપવામાં આવે છે. સાથે સાથે જે જૂની નોટો અમે પરત લીધી છે એ પણ અત્યારે દરેક બેંકોની આ હાલત છે કે એ કરન્સી પણ RBI કે SBI કે અન્ય બેંકો પાસે ભરાવો હોવાથી સ્વીકારવા તૈયાર નથી. માટે
આ યોજના જે છે એ જિલ્લા બેંકોને પણ લાગુ પડે છે અને આજકાલમાં જ એનું જે છે એ મને લાગે છે નોટિફિકેશન આવી જવાથી અમારું કામકાજ પણ એ રાબેતા મુજબ શરૂ થઈ જશે. વાત રાજકીય હલચલની. નોટબંધીના કારણે પ્રજા પરેશાન હોવાની રજૂઆત સાથે કોંગ્રેસે મોદી સરકારના નિર્ણય સામે વિરોધ દર્શાવ્યો છે. નોટોબંધીના 6 દિવસ પછી પરિસ્થિતિ શું છે? મીડિયામાં તો દરરોજ લોકોની મુશ્કેલીના સમાચારો ચર્ચામાં હોય છે, પણ હવે કચ્છ કોંગ્રેસે પણ નોટબંધીના મુદ્દે લોકોની હાલાકી અંગે મોડે મોડે વિરોધ દર્શાવ્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરી, પ્રદેશ અગ્રણી આદમભાઈ ચાકી, જુમાભાઈ રાયમા, રાજેન્દ્રસિંહ જાડેજા, રવિન્દ્ર ત્રવાડી, ગણી કુંભાર, ઘનશ્યામસિંહ પાટી સહિતના કોંગ્રેસી અગ્રણીઓ જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધીને આવેદન પત્ર આપીને લોકોની મુશ્કેલી હળવી કરવા રજૂઆત કરી હતી. કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા કરાયેલી રજૂઆત સંદર્ભે કચ્છની સાથે વાત કરતા જિલ્લા પ્રમુખ નરેશ મહેશ્વરીએ નોટોબંધીને આર્થિક ભૂકંપ ગણાવીને મોદી સરકારની આકરી ઝાટકણી કરી હતી. 500 અને 1000ની નોટો બંધ થતા જે રીતે પ્રજા પરેશાન છે એને એનો અવાજ બનીને કોંગ્રેસ પક્ષના આગેવાનોએ આજે મોટી સંખ્યામાં કલેક્ટર શ્રી કચ્છને મળ્યા હતા અને ખાસ અમારી રજૂઆત અને મુદ્દો એ હતો કે જે રીતે આ પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે એમાં પ્રથમ તો સરકારે અને વહીવટીતંત્રે નોટોનો જથ્થો પૂરતા પ્રમાણમાં બેંકોમાં, પોસ્ટ ઓફિસમાં અને એટીએમ બૂથમાં મોકલવો જોઈએ, મળવો જોઈએ એવી પહેલી માંગ કરવામાં આવે છે. સાથે સાથે જે બેંકો અને પોસ્ટ ઓફિસમાં જે સિસ્ટમ છે એને સિસ્ટમમાં સુધાર લાવી અને વિકલાંગો માટે અલગ વ્યવસ્થા, મહિલાઓ માટે અલગ વ્યવસ્થા હોવી જોઈએ અને સાથે સાથે ડિપોઝિટ કરનાર માટે અલગ બૂથ, જમા કરનાર વ્યક્તિઓ એના માટે અલગ બૂથ અને જેમને રોજે રોજની જરૂરિયાત છે એવા એક્સચેન્જ કરવાવાળા લોકો છે જે 2000-4000 રૂપિયા છૂટા કરવા છે, બદલાવવા છે, એના માટે પણ સરળતાથી એક કાઉન્ટર ખોલવું જોઈએ. તો કાંઈક આમાં જે મુશ્કેલી થઈ જાય એમાં ક્યાંક કોઈક અંશે મદદરૂપ થઈ શકાય એવી પરિસ્થિતિ બનશે. પરંતુ સરકારે માત્ર જાહેરાત કરી, તાળી વગાડી અને વિદેશોના સફરમાં નીકળી પડી છે અને લોકોની કોઈ ચિંતા કરી નથી. લોકો આજે બેહાલ છે, લોકોને માનવ સર્જિત ભૂકંપનો સામનો કરવો પડે છે એવી પરિસ્થિતિનું નિર્માણ કચ્છમાં થઈ ગયું છે. અને અત્યારે જે રીતે ઘરવખરી હવે અત્યારે ઘરમાં હતી એ બધી પૂરતા પ્રમાણમાં પૂરી વપરાઈ ગઈ છે. હવે થોડાક દિવસમાં જ નવી ઘરવખરીની જરૂર પડશે. 2000ની નોટ એમની પાસે હશે, પરંતુ 300-400 રૂપિયાનું કંઈક અનાજ કે શાકભાજી કે દૂધ લેવું હશે તો એમની પાસે, વેપારી પાસે 1700-1600 છૂટા નથી. તો આ પરિસ્થિતિ ફરીથી પેદા થશે એટલે વહેલી તકે એમના જીવન નિર્વાહ પર કોઈ અસર ન થાય એના માટે તાત્કાલિક સરકારે વિચારવું જોઈએ અને સાથે સાથે મેડિકલ અને પેટ્રોલ પંપ ઉપર 500 અને 1000 રૂપિયા લઈ અને સેવા આપે છે એની બદલી અને સરળતાથી 100-200 રૂપિયાનો પણ એને પેટ્રોલ ભરાવો તો એની સરળતાથી વ્યવસ્થા કરવી જોઈએ. અને આમાં જે રીતે સરકારે આયોજન આગોતરો કરવું જોઈએ, આગોતરો આયોજનમાં નિષ્ફળ નીવડી છે એટલે હવે પ્રજાનો જે કંઈ તકલીફ છે એને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષે સરકારનું ધ્યાન દોર્યું છે. કચ્છ જિલ્લા કોંગ્રેસે લોકોની મુશ્કેલી સંદર્ભે રજૂઆત કરી હતી તો જિલ્લા કોંગ્રેસના મહામંત્રી રવિન્દ્ર ત્રવાડી ગ્રામીણ ખેડૂતો માટે નોટોબંધીએ સર્જેલ મુશ્કેલીની ઉગ્ર રજૂઆત કરી હતી. મગફળીનું જો સારામાં સારું ઉત્પાદન ક્યાંય થતું હોય તો એ કચ્છ જિલ્લાના માંડવી, નખત્રાણા, મુંદ્રા અને ભુજ વિસ્તારોમાં થાય છે. આ વખતે આપણા કચ્છમાં વરસાદ પણ ઓછો પડ્યો હતો, બીજ પણ મગફળીના બીજ જે વાવવા માટેના હોય એની પણ ભાવ વધારો થઈ ગયો હતો, ઉદ્યોગોને કારણે પ્રદૂષણ પણ વધી ગયું છે અને પાણીની તો આપણે ત્યાં અછત છે જ. એવા સંજોગોમાં કચ્છનો ખેડૂત જે મગફળી પકવે છે એ એક્સપોર્ટ ક્વોલિટીની એટલે કે બહુ સારામાં સારી ક્વોલિટીની મોટા દાણાવાળી G2 ક્વોલિટીની મગફળી કચ્છનો ખેડૂત પકવે છે. એ મગફળી અહીંયાથી એક્સપોર્ટ પણ થાય છે અને એ રીતના વિદેશી હુંડિયામણ પણ આપણે કમાવામાં કચ્છનો ખેડૂત રાજ્ય અને કેન્દ્રને મદદ કરે છે. ત્યારે આ વર્ષે ખરીદીમાં એટલે કે ટેકાના ભાવે જે કેન્દ્ર સરકાર ખરીદી કરે મગફળીની એના ભાવે જે ખરીદી કેન્દ્ર શરૂ કર્યા છે ત્યારે અમારી મુખ્ય માંગ રાજ્યના મુખ્ય સચિવ પાસે એ હતી કે સૌથી પહેલા તો ભુજ અને અંજારમાં ટેકાના ભાવે ખરીદી કેન્દ્રો શરૂ કર્યા છે તો ભુજ અને અંજાર માંડવીના અને મુંદ્રાના કે નખત્રાણાના ખેડૂતને માલ લઈ આવો એટલે કે ગુણી દીઠ 5 રૂપિયા જેવો મોટો ખર્ચ આ ખેડૂતોને થાય છે. ટેકારા ભાવ ખૂબ ઓછા છે કારણ કે આ જે G2 ક્વોલિટીની મગફળી કચ્છનો ખેડૂત પકવે છે એના મુક્ત બજારમાં ભાવ 1000-1100 રૂપિયાની વચ્ચે હોય છે, જ્યારે ટેકાના ભાવ કેન્દ્ર સરકારે જે આપ્યા છે એ માત્ર 840 રૂપિયા આપ્યા છે. એટલા માટે આ ટ્રાન્સપોર્ટેશનનો જો ખર્ચ ખેડૂતને મોટો બચી જાય
तो खेडूत ने मोटी राहत थाय। एटला माटे अमारी एक मांग छे राज्य सरकार पासे के खरीद केन्द्रों टेकाना खरीद केन्द्रों मांडवी मुंद्रा अने नखत्राणामां पण शुरू करवामां आवे जेथी त्यांना लोकल खेडूतोने त्यां ज माल आपी मोटो ट्रांसपोर्टेशन खर्च बची सके। नंबर बे के आटली मोटी विदेशी हूंडियामणनी आवक कच्छनो खेडूत करी देतो होय ત્યારે એની તકલીફમાં સાથે ઊભું એ રાજ્ય સરકારની ફરજ છે। રાજ્ય સરકાર આ માટે જે કંઈ પણ કરી છૂટવું જોઈએ એ કરવું જોઈએ। એના ભાગરૂપે અમે મુખ્ય સચિવને જણાવ્યું છે કે દેશના અન્ય રાજ્યો જેવા કે પંજાબ, પંજાબમાં જ્યારે ઘઉંની ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર સરકાર શરૂ કરે ખેડૂતો પાસેથી, ત્યારે કેન્દ્ર સરકાર જે ટેકાના ભાવ આપે એ ઉપરાંત રાજ્ય સરકાર પોતાના તરફથી પણ 100-200 રૂપિયા પોતાના રાજ્યના ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે પોતાના તરફથી ચૂકવતી હોય છે। મારી રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખીને મેં માંગ કરી છે કે કચ્છના ખેડૂતોને પણ ગુજરાત રાજ્ય સરકાર આવી રીતની 100-200 રૂપિયાની મગફળી ઉપર ટેકાના ભાવ ઉપરાંતની સહાય પ્રોત્સાહન રૂપે આપે। કારણ કે કચ્છનો ખેડૂત હોય કે રાજ્યનો ખેડૂત હોય, ખેડૂત એ જગતનો તાત છે। ખેડૂત આપણે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રી પણ વાત વાતમાં કહેતા હોય છે કે જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાન। જવાનો તો હમણાં નોટોના ઇસ્યુને કારણે થોડાક સાઈડમાં રહી ગયા છે, પણ માનનીય પ્રધાનમંત્રી હું આપના માધ્યમથી માનનીય પ્રધાનમંત્રીને આ રાજ્ય સરકારને જણાવવા માંગીએ છીએ કે જય કિસાનનો જ્યારે નારો બોલતા હો ત્યારે આ કચ્છનો કિસાન, આ મગફળી પકવતો કચ્છનો કિસાન આજે મુશ્કેલીમાં છે અને એની મુશ્કેલીમાં મદદરૂપ થવા માટે આપના તરફથી, રાજ્ય સરકાર તરફથી કચ્છના મગફળી પકાવતા ખેડૂતોને 100-200 રૂપિયા ટેકાના ભાવ ઉપરાંત પ્રોત્સાહન રૂપે આપવામાં આવે એવી અમારી માંગ છે। દેશભરમાં લોકોની હાલાકીના મુદ્દે મીડિયા અને રાજકીય પક્ષોની ટીકા પછી મોદી સરકારનું નાણાકીય મંત્રાલય હરકતમાં આવ્યું છે। નોટોબંધીના કારણે બેંકોમાં લોકોની ભીડ ઉમટી રહી છે, ત્યારે અસુવિધાઓનો અભાવ પણ લોકોને નડ્યો છે। જોકે મીડિયાએ આ અંગે ધ્યાન દોર્યા બાદ હવે રાજકીય પક્ષો પણ મેદાને આવતા કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયે બેંકોને સુવિધા વધારવા આદેશ કર્યો છે। આ અંગે જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધીએ આપેલી માહિતી પ્રમાણે બેંકોએ છાયડાની અને પાણીની વ્યવસ્થા કરવી પડશે, દિવ્યાંગો અને સિનિયર સિટીઝનોનો ખ્યાલ રાખવો પડશે। મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી તમામ બેંકોને આદેશ કરવામાં આવ્યા છે કે જેમને પૈસા જમા કરવાના છે અને ઉપરાંત જેમને પૈસા લેવાના છે એની લાઈન અલગ કરે, ઉપરાંત વૃદ્ધોને જે વયસ્કો છે એમને પ્રાયોરિટી આપવાની, દિવ્યાંગ માટે પણ અલગ લાઈનની વ્યવસ્થા કરવા માટે ફિનાન્સ મિનિસ્ટ્રીએ તમામ બેંકોને કહ્યું છે। તદુપરાંત મંડપની વ્યવસ્થા કરવાનું વગેરે પણ વાત થયેલી છે। કચ્છના જિલ્લા વહીવટીતંત્રને લાગે વળગે ત્યાં સુધી કલેક્ટર DLCCના ચેરમેન તરીકે હોય જે હેતુથી આ બાબતે કાર્યવાહી કરવામાં આવી રહેલ છે અને લીડ બેંક મેનેજરને બોલાવી અને મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સની જે ગાઈડલાઈન છે તે પ્રમાણેની કાર્યવાહી તમામ બેંકો પાસે કરાવવા અને તાત્કાલિક સાંજ સુધીમાં રિપોર્ટ કરવા માટે સૂચનાઓ આપવામાં આવેલી છે। લોકોને આ તબક્કે અપીલ કરીશ કે જે જરૂરત હોય તે પ્રમાણે પૈસા ઉપાડે અને જ્યાં પણ લાઈન છે તો એ લાઈનનું અનુપાલન કરે, થોડી શિસ્તબદ્ધતા જો નાગરિકો દાખવે તો જેને ખરેખર જરૂરત છે એ લોકોને બિનજરૂરી હેરાન ન થવું પડે। હવે ગામડે ગામડે પહોંચીને કચ્છની લીડ બેંક દેના બેંક બિઝનેસ કોરેસ્પોન્ડન્ટ BCના માધ્યમથી મોબાઈલ બેંકિંગ સુવિધા શરૂ કરીને નાણાકીય લેતી દેતીની મુશ્કેલીને હળવી બનાવશે। વાત કચ્છની કરીએ તો નોટબંધીના કારણે મોટાભાગના શહેરો અને ગામડામાં જે બેંકો છે ત્યાં લોકોની લાઈનો છે। નોટબંધીએ સર્જેલ હાલાકીની મીડિયામાં રજૂઆત તેમજ રાજકીય રીતે થયેલા વિરોધ પછી સરકારે બેંક સુવિધાઓ સુધારવાની શરૂઆત કરી છે। હવે આ મશીન બેંકનું કામ કરશે। હા, આ મશીન સાથે બેંકના કર્મચારીઓ ગામડે ગામડે જશે અને લોટોની લેતી દેતીનું કામ થશે। કચ્છમાં આ આખી કામગીરી દેના બેંક દ્વારા થશે। કચ્છની લીડ બેંક દેના બેંકના રિજનલ મેનેજર રોશનલાલ શર્મા કહે છે કે આ આખો પ્રોજેક્ટ બિઝનેસ કોરેસ્પોન્ડન્સ BC તરીકે કાર્ય કરશે। જાણીએ આ વિશેની વધુ માહિતી। 10 તારીખ થી સારે લોગ લગે હુએ હે ઉસકે અંદર એક્સચેન્જ ભી કર રહે હે और जो लोग जमा कराने आ रहे हैं उनका पैसा ले रहे हैं, जो लोग खाते से विड्रॉ करना चाह रहे हैं उनको हम पैसा दे भी रहे हैं और बिल्कुल अथक प्रयास सारे लोग कर रहे हैं। आने वाले लोगों को कोई परेशानी ना हो इसलिए उनको छाया की व्यवस्था करने की जो बात थी वो सब जगह मंडप बंधवाए हैं, पीने के पानी की व्यवस्था की है और सारे स्टाफ को कहा है कि आप बिल्कुल शांतिपूर्वक लोगों को धीरज से सुने,
कोई रिएक्ट ना करें और अपना कूल बनाए रखें और लोगों को जितना अपने से बन पड़े, ये सेवा का मौका है, राष्ट्रहित का काम है, हमको सौंपा गया अब ये काम, तो इसलिए अभी बाकी दूसरे कोई लोग नहीं है लेकिन बैंकों के जिम्मे ये काम है, तो हम लोग बिल्कुल उसमें लगे हुए हैं बिना किसी उसके। सर बात करें जैसे देना बैंक बीसी होते हैं जी, तो एक्चुअली बीसी पर्पस बीसी क्या है, लोगों को अभी तक मालूम नहीं बीसी के हिसाब से क्या होता है और अपने पास कितने बीसी है। बिजनेस कॉरेस्पोंडेंट की एक सरकार की योजना है फाइनेंशियल इंक्लूजन के तहत, जहाँ ब्रिक एंड मोर्टार ब्रांच का स्ट्रक्चर सेटअप नहीं है, वहाँ पर बिजनेस कॉरेस्पोंडेंस मॉड्यूल से हम लोग बैंकिंग सेवाएं जो है मुहैया करवा रहे हैं। तो कच्छ जिले में हमारी बैंक के अपने 56 बीसी हैं कि जिन गांवों में बैंक की ब्रिक मोर्टार यानी कि जैसे ब्रांच मकान में भवन नहीं है, उन जगह जाकर के वो लोग उनके घर दरवाजे तक घर आंगन में जाकर बैंकिंग की सेवाएं वो लोग दे रहे हैं। बीसी का शुरुआत में बीसी को ये ट्रांजेक्शन करने की मनाई थी लेकिन कल से वो शुरू हो गया है, तो उनकी जो मर्यादा है उसके तहत लेकर के वो पैसा ले रहे हैं और पैसा दे रहे हैं। फिक्स डिपॉजिट अने बैंकों की संख्या बंद शाखाओं ना कारण एशिया खंड में अग्रेसर एवं माधापर में नोटों बंदी ने पगले स्थानीय ग्रामजनों ने चिंता नहीं पर आजू बाजू ना ग्रामजनों ने भीड़ जोवा मळे छे। વાત જ્યારે બેંકોની થતી હોય ત્યારે સમગ્ર એશિયા ખંડમાં માધાપરનું નામ અગ્રેસર છે, નોટબંધી પછી માધાપરમાં શું અસર છે, કચ્છ ન્યૂઝે જ્યારે માધાપરની લટાર મારી ત્યારે માધાપરની બેંકોમાં ગામના સ્થાનિક લોકોના બદલે બહાર ગામના લોકો વધુ દેખાયા, આનું કારણ શું? માધાપર નવાબાસના સરપંચ અર્જુન ભુડિયા કહે છે કે માધાપર ગામે મોટા ભાગના ખાતેદારો બેંક વ્યવહારોનો જ ઉપયોગ કરે છે। છેલ્લા 16 વર્ષની અંદર 17-18 બેંકો એમાં પ્રાઇવેટ અને નેશનલાઇઝ અને ખાનગી બેંકો બનીને 17-18 બેંકો આવી અને આજે જ્યારે સરકારે આ મની એક્સચેન્જ માટેનો જ્યારે પ્રોગ્રામ બહાર પાડ્યો એનાથી અસુવિધા તો કંઈ એવી ખાસ નથી, પણ સ્થાનિક માણસોને જે બેંકો સાથેનો વ્યવહાર માધાપરની અંદર લગભગ બહુ બે નંબરનો વ્યવહાર ઓછો થતો હોય અને છે પણ ઓછો, જ્યારે આ રીતે જે કોઈ ટ્રાફિક છે એ નજીકના ગામડામાં જે સુવિધાઓ નથી આસપાસના વિસ્તારની અંદર કદાચ આરીપટ્ટીની અંદર ઘણા ગામડાઓની અંદર બેંક જેવી કોઈ સુવિધા નથી, એના કારણે માધાપરની અંદર જે ઘસારો છે લગભગ ગામડાના ખાતાનો અલગ અલગ બેંકોની અંદર ખાતા પણ ગામડાઓના માણસોના છે, એના કારણે માધાપરની અંદર આજે અસુવિધા જેવું વર્તાઈ રહ્યું છે, પણ એ કદાચ આવતા સમયની અંદર 10-15 દિવસની અંદર રેગ્યુલર થઈ જશે આશા છે। માધાપર ઓર માધાપર કે આસપાસ મિલાકર નેશનલાઇઝ બેંક પ્રાઇવેટ બેંક સભી બેંકો કો મિલાકર 18 બ્રાન્ચેસ હૈ ઓર કોઈ ભી બ્રાન્ચ ખોલને કે પહેલે વહાં કા ક્યા જરૂરત હૈ બ્રાન્ચ ફિર બ્રાન્ચ ખોલને કે પહેલે જો ઉપર ટોપ મેનેજમેન્ટ હોતે હૈ વો દેખતે હૈ યહાં બ્રાન્ચ કા ક્યા વાયબિલિટી હૈ ઉસકે બાદ બ્રાન્ચ ખુલતી હૈ। બેંકિંગ ની સુવિધા સારી હોવાનું કારણ છે કે અમારે ત્યાં બધા ઘણા બધા લોકો વિદેશ કામ કરે છે અને આર્થિક રીતે સાધન સંપન્ન છે અને સ્થાનિક ખેતીનો પણ ઉદ્યોગ મોટો છે અને વિદેશ અને બીજું અમારે ત્યાં મહિલાઓ પણ કામ કરવાની પ્રકૃતિ ધરાવે છે, તેના કારણે આર્થિક ઉપાર્જન વધારે હોવાના કારણે બેંકો અહીંયા વધારે છે। અહીંયા બેંકની ઓછામાં ઓછી 16-17 શાખાઓ છે અને બધા મોટાભાગે બેંકને NRI થાપણો બેંકોને થાપણો વધારાશ હોય છે, અમારે ત્યાં ટ્રાન્ઝેક્શનમાં બચતની પ્રથા વધારે છે એટલે લોકો મૂડી બચાવવાના જે પ્રયત્નો કરે છે એના કારણે અહીંયા બચતના કારણે બેંકો વધારે આવે છે। અંદાજે કદાચ 1500-1800 કરોડ રૂપિયાની થાપણો હશે એવું અનુમાન છે। દુકાનનું છે અહીંના દુકાનદાર પુનિત મહેશભાઈ ઠક્કર તેમના ગ્રાહકો
ને વહારે આવ્યા છે જે પરિવારો પાસે પૈસા નથી તેમને તેમણે ઉધાર રાશન આપ્યું છે આજે રોકડ રૂપિયા ન હોય ત્યારે પેટીએમ અને ઈ બિલિંગ જેવી સુવિધાઓ ચર્ચામાં છે પણ ભૂતકાળમાં કરિયાણા સ્ટોરવાળા આપણા પરિવારોને હંમેશા ઉધારમાં માલ આપીને મદદરૂપ થતા હતા શોપિંગ મોલ અને ઈ પેમેન્ટ કરતા ગ્રાહકો સાથેનો સીધો સંબંધ નાના દુકાનદારો જાળવે છે આ હકીકતને પુનિત મહેશભાઈ ઠક્કર જેવા અનેક દુકાનદારોએ સાર્થક કરી છે ગ્રાહકોને અપાયેલી સુવિધા વિશે સાંભળી તેમની વાત અત્યારે જે 500 ને 1000 રૂપિયાની જે નોટ અત્યારે જે આ રોપ લગાવવામાં આવ્યો છે એના કારણે થઈને અહીંયાની જે પણ પબ્લિક છે જે ગરીબ વસ્તી છે જે તે અત્યારે અનાજ લેવામાં બહુ મુશ્કેલી ધરાવે છે કારણ કે એમના પાસે ખુલ્લા નથી ખુલ્લા ન હોવાના કારણે અહીં કને આવીને તે મુશ્કેલી અનુભવે છે જેઓ પાસે 200 કે 300 રૂપિયા ખુલ્લા નથી પણ 500 ની નોટ છે પણ એ લોકો અનાજથી વંચિત રહી શકે છે એના માટે થઈને ખાસ ભારત સરકાર દ્વારા એક તરફ એમ કે ગરીબોની પ્રજા છે ગરીબોની વાત કરે છે ભાઈ ને રાશનિંગના ભાવમાં જે રાહત દરે અનાજ આપવામાં આવે છે એ લોકોને ના મળતા લોકોમાં શું રોષની લાગણી છે લોકો એ લોકો અત્યારે એમ એવી રીતે વાત કરી રહ્યા છે કે જે પણ બધા અહીં મારા કને જે ગ્રાહક આવે છે તે લોકો એમ કહે છે કે જે પણ અનાજ મળે છે એ આ રૂપિયાને અત્યારે કરન્સીના હિસાબના કારણે અત્યારે બધા વંચિત રહેલા પડ્યા છે કારણ કે ઓફિસને બધી દોડધક એનામાં લાગેલી પડી છે તો બધા વંચિત પડે છે એના બધું વાત કરીએ અગાઉના સમયની અગાઉના સમયમાં તમારી એવી વાત છે કે આ જગ્યાએ ગ્રાહકોની ભીડ જોવા મળતી હતી છેલ્લા બે કેટલા દિવસથી આ ભીડમાં છેલ્લા આ જ્યારથી પણ 500 ને 1000 રૂપિયાની નોટનો રોપ લાગેલો છે જ્યારથી આ નિયતો 8 તારીખથી મારા ખ્યાલ દરમિયાન 8 તારીખથી આ રોપ લાગેલો છે તો 9 થી 10 તારીખ પછી જે પણ ગરાકી છે ત્યારે અમારા કને ઘણી બધી ગરાકીમાં પણ ઘટાડો આવેલ છે કારણ કે અનાજ લેવાવાળો માણસો પાસે 500 ને 1000ની કરન્સી છે અત્યારે 500 ને 1000ની કરન્સી એ લોકો ચેન્જ કરવા જાય તો એ લોકોને લાઇનમાં ઊભવું પડે છે અત્યારે લાઇનમાં ઊભવાના કારણે તે લોકો અત્યારે અનાજથી વંચિત રહીને ઊંઘા કને લાઇનમાં ઊભે છે અત્યારે એ લોકો અનાજ નથી મેળવી શકતા પણ અત્યારે પૈસામાં એ લોકો દોડધમમાં લાગા પડ્યા છે એ લોકો બધા પણ વિસ્તારની વાત કરીએ આમાં રેશનિંગની દુકાન જે ઓળખીતા હોય આપણા કોઈ ગ્રાહકો હોય જે એ લોકોને અનાજ તમે આપો છો જે ગ્રાહક 500 નોટ લઈને આવ્યો છે તેના તમે શું રસ્તો કાઢ્યો છે તેના માટે અમે તે લોકોની સગવડતા માટે થઈને અમે લોકોનો રાશન કાર્ડ અમારી પાસે રાખીએ છીએ તેમની પાસે અમે એમની સામે જ જે પણ એમના રૂપિયા થાય છે જે પણ એમનું બિલ થતું હોય છે જે એમની પાસે એમની સામે જ લખાવીએ છીએ કે આટલા રૂપિયા તમારા બાકી રહેશે અમારી પાસે કાર્ડ રાખીએ છીએ તેમનું અને તે લોકોની રજા પછી અમે તેમનો કાર્ડ રાખી અને જે એ લોકો એમ ખાતરી આપે છે કે અમે 2 થી 3 દિવસમાં બેંકમાં લાઇનમાં ઊભી અમે ખુલ્લા કરાવીને તમને હું પૈસા આપી જશું તમે અમારો કાર્ડ આપી દેજો પાછો તો એ રીતે અમે લોકોને સગવડ આપી છીએ કે એ લોકો અનાજથી વંચિત ન રહી શકે એના માટે અમે એ લોકોને સગવડ પાઠવી આપી છે તો દર્શક મિત્રો આ હતા આજના સમાચારો આપ પણ આપની ફરિયાદ કે સમસ્યા અમને મોકલી શકો છો કચ્છ ન્યૂઝ બનશે આપનો અવાજ ફરી મળીશું આજ સમયે આજ ચેનલ પર ત્યાં સુધી રજા આપશું ધન્યવાદ